નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટ નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપ ની યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આઠમા ધોરણ ની અંદર સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન નું પ્રયોગ છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, તો એની અંદર બે લેક્ચર ની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભારત ની અંદર અલગ અલગ દેશ ની જે પણ પ્રજાઓ છે ભારતમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આગળ વધી, એમાં સૌ પ્રથમ આપણે કોલંબસ ની વાત કરી, કોલંબસ પછી તો કે વાસ્કો દ ગામા. પોર્ટુગીઝો ને કાલિકટમાં વેપાર કરવા માટેની પરવાનગી આપે છે અને ત્યાર પછીના જે 100 વર્ષો છે એની અંદર તો કે પોર્ટુગીઝો છે દીવ દમણ ગોવા કોચી અને લંકા આની અંદર પોતાનું સામ્રાજ્ય છે ફેલાવે છે. ત્યાંથી હવે આપણે વાત કરીએ કે પોર્ટુગીઝો છે ભારત ની અંદર 100 વર્ષો સુધી એમણે પોતાનું શાસન સ્થાપ્યું અને 100 વર્ષ ની અંદર તો કે ભારતમાં અલગ અલગ જગ્યાએ પોતે પોતાની કોઠીઓ છે સ્થાપે છે. હવે તો કે પોર્ટુગીઝો છે એ ભારત ની અંદર તો કે પોતાનું સામ્રાજ્ય છે વધુ ને વધુ ફેલાવતા જાય છે અને એના લીધે તો કે લોકો છે એમને તો કે પોતાના શાસન ની અંદર લઈ આવવા માટે તો કે પોતાના શાસન માં એટલે કે એમના નિયંત્રણ ની અંદર લઈ આવીને મૂકે છે. હવે આ વાત છે ઈ તો કે કાલિકટ ની અંદર જે ઝામોરી રાજા છે એમને ફરિયાદ કરવામાં આવે છે એના સુબાઓ દ્વારા અને પોર્ટુગીઝ સત્તા છે તો કે એનો અંત આવે છે. પોર્ટુગીઝો ના જે વહાણો છે એ સળગાવી દેવામાં આવે છે. પોર્ટુગીઝો ની જે કોઠીઓ છે એમને સ્થાયી દીધી એ કોઠીઓ છે તોડી પાડવામાં આવે છે. તો આપણે આજે જોવાનું છે કે પોર્ટુગીઝ સત્તાનો અંત બરાબર પોર્ટુગીઝો ભારતમાં કેવી રીતે આવ્યો. તો પોર્ટુગીઝો માં સૌ પ્રથમ આવનાર કોણ હતો તો કે વાસ્કો દ ગામા 22 મે 1498 ના રોજ. તો હવે આપણે આગળ જોઈએ પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદી ની શરૂઆતમાં પોર્ટુગીઝો નો વેપાર બંગાળ તરફ આગળ વધવા લાગ્યો બરાબર. 17મી સદીમાં જે બંગાળ ની અંદર તો કે પોર્ટુગીઝો છે એ વેપાર કરવા માટે આગળ વધ્યા. એના કઈ કઈ છે કે એના જે સામ્રાજ્યો ફેલાયેલા હતા તો કે દીવ દમણ ગોવા કોચીન અને લંકા આ જગ્યાએ તો કે પોતે પોતાની કોઠીઓ છે એ સ્થાપી દીધી હતી અને આ પ્રદેશ ઉપર એમને કબજો મેળવ્યો અને પોતાનું શાસન છે ચલાવ્યું. હવે ત્યાંથી પોતે આગળ વધ્યા બંગાળ ની અંદર. જો વિદ્યાર્થી મિત્રો, એ સમય ની અંદર સૌથી આપણો જે પણ મોટો પ્રાંત હોય તો એ બંગાળ હતો. બંગાળ ની અંદર તો કે સૌથી વધારે વસ્તી છે વસવાટ કરતી હતી એટલે એમને તો કે પોર્ટુગીઝો ત્યાંથી આગળ વધી અને બંગાળ તરફ પોતાનો વેપાર શરૂ કર્યો. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હી ની ગાદી ઉપર હતા. જયારે બંગાળ માં એમણે પોતાનો વેપાર ચાલુ કર્યો ત્યારે દિલ્હી ની ગાદી ઉપર કેવો રાજા હતો તો કે શાહજહાં અને બંગાળ માં તેના સુબાએ પોર્ટુગીઝો ના વર્તન સામે શાહજહાં ને ફરિયાદ કરી બરાબર છે કે દિલ્હી ના જે એ સમયે રાજા છે શાહજહાં હતા અને શાહજહાં ના જે સુબા છે સુબા એટલે એના જે અધિકારીઓ છે તે એમણે તો કે શાહજહાં ને ફરિયાદ કરી કોના વિરુદ્ધ તો કે પોર્ટુગીઝો ની વિરુદ્ધમાં કે એમનું શાસન છે તો કે વધતું જતું જોવા મળે છે અને લોકો છે તો કે એને પોતાના નિયંત્રણ ની અંદર લાવે છે એટલે આ લીધે તો કે શાહજહાં છે એના ફરમાન થી ફરમાન એટલે હુકમ શાહજહાં છે એ તો કે પોતાના સૈનિકો છે એને હુકમ કરે છે. હુકમ એટલે તો જો અહીંયા આપણે એવું છે કે ફરમાન એટલે હુકમ કરે છે કે જેટલી પોર્ટુગીઝો ની કોટી કોટી એટલે એમને જે કઈ પણ કંપનીઓ સ્થાપી છે એને તોડી પાડો અને એના જેટલા જમાનો છે એ સળગાવી દો બરાબર. આગળ તેમની કોટીઓ છે એ તોડી પાડવામાં આવે છે અને તેમના વહાણો છે એ સળગાવી નાખવામાં આવે છે એટલે પોર્ટુગીઝો ની જેટલી કોટીઓ જેટલી એમણે કંપની બનાવેલી હતી એ બધી તોડી પાડે છે અને એમના જે જમાજો છે એ બધા સળગાવી નાખવામાં આવે છે. આ રીતે પોર્ટુગીઝ સત્તા છે એમનો અંત આવે છે અને પોર્ટુગીઝો ની સત્તા ફક્ત દીવ દમણ અને ગોવા બરાબર. પોર્ટુગીઝો છે એમની સત્તા પેલા ક્યાં સુધી હતી તો કે દીવ દમણ ગોવા કોચીન લંકા અને ત્યાંથી પોતે આગળ લીધા હતા બંગાળ ની અંદર પણ આ બધા સામ્રાજ્ય ની અંદર એટલે કે આ બધા પ્રદેશો છે એ હવે તો કે ત્યાં એનો પૂર્ણ એટલે કે પૂર્ણાહુતિ થઈ જાય છે એના જે પણ પ્રદેશો છે એ ત્યાં અટકી પડે છે અને ત્યાંથી હવે એનું શાસન છે માત્ર ને માત્ર દીવ દમણ અને ગોવા પૂરતું જ રહે છે. બાકીના બધા પ્રદેશો છે એના ઉપર તો કે બીજા જે પણ રાજાઓ છે એ કબજો મેળવે છે. આગળ આપણે વાત કરીએ કે પોર્ટુગીઝો છે એની સત્તાનો અંત થયો એના પછી ભારત ની અંદર ડચ લોકો આવે છે. જો ભારતમાં વેપાર કરવા માટે અલગ અલગ જે પણ પ્રજાઓ છે એ પોતાના દેશમાંથી ભારતની અંદર આવતી સૌથી પહેલા પણ
ભારત હોય છો નોતો એટલે સૌથી પહેલા તો કે પોર્ટુગીઝ આવ્યા અને પોર્ટુગીઝ પછી હવે ડચ લોકો છે એ ભારતની અંદર આવે છે પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ બરાબર પોર્ટુગીઝો આવ્યા એના પછીના 100 વર્ષે કોણ આવે છે ભારતની અંદર તો કે 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ બરાબર હોલેન્ડ એટલે પહેલા કે નામથી ઓળખાતો હતો હોલેન્ડ એટલે હાલમાં તો કે એને નેધરલેન્ડ નામથી ઓળખવામાં આવે છે ના રહેવાસી ડચ લોકો ડચ લોકો ક્યાંના રહેવાસી હતા તો કે હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ અને એ ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે જો પોર્ટુગીઝો છે એ ભારતના કાર્યકર બંદર આવ્યા હતા અને અહીંયા ડચ લોકો છે એ ભારતના પુલીકટ બંદરે વેપાર કરવા માટે આવે છે વેપાર કરવા માટે આવે સૌ પ્રથમ પુલીકટ અને મદ્રાસ પ્રશ્ન પૂછે કે ડચ લોકો ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ વેપાર કરવા માટે આવે છે અથવા તો સૌપ્રથમ કઈ જગ્યાએ આવ્યા તો ભારતની અંદર કઈ જગ્યાએ આવશે પુલીકટ અને મદ્રાસમાં મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ બરાબર છે ત્યાં તેને કોઠી હોય એટલે કોઠી એટલે આ શબ્દ છે આપણે અગાઉ પણ આવી ગયો છે કોઠી એટલે જે જગ્યાએ પોતે પોતાનો વેપાર કરવા માટે જે સંસ્થા સ્થાપે એને અત્યારે આપણી ભાષામાં આપણે કંપની કહીએ છીએ અને ત્યારે તો કે કોઠી ઉગેવામાં આવતું ઈસવીસન 1663 માં આગ્રામાં પણ તેને કોઠી થયેલી જો સૌથી પહેલા પુલીકટ એના પછી મદ્રાસ અને હવે ત્રીજી જગ્યા એટલે કે આગ્રામાં પોતાની કંપની એટલે કે કોઠી સ્થાપે છે આ દરમિયાન અંગ્રેજો પણ ભારતની અંદર આવી ગઈ છે જો ડચ લોકો છે એ ભારતમાં આવ્યા એને તો કે પુલીકટની અંદર મદ્રાસ અને આગ્રા આ ત્રણેય જગ્યાએ કોઠી સ્થાપે છે આગ્રાની અંદર એટલે પોતાની કોઠી સ્થાપી એ સમયમાં અંગ્રેજો છે એમનું આગમન પણ ભારતની અંદર થઈ ગયું ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં હવે વ્યવહાર કરવા માટે તો કે ડચ લોકો હતા એની સામે જ્યારે આગ્રામાં પોતાની કોઠી સ્થાપી ત્યારે અંગ્રેજો છે એ પણ ભારતની અંદર આવી ચૂક્યા હવે અંગ્રેજો છે વેપાર કરવા માટે બરાબર કે ડચ લોકો છે એના કરતા આગળ નીકળી ગયા એટલે કે હરીફાઈ કોઈ પણ જગ્યાએ આપણે વેપાર કરતો હોય તો હરીફાઈ ની અંદર ટકવું પડે એટલે કે સ્પર્ધા સ્પર્ધામાં જે વ્યક્તિ ટકે એ હરીફાઈ ની અંદર આગળ નીકળે એટલે અંગ્રેજો સામે ડચ લોકો છે શું થયા તો કે નિષ્ફળ સાબિત થયા એટલા માટે થઈ હવે ડચ લોકો છે એમનો અંત આવે છે અને અંગ્રેજો છે એ ભારતની અંદર તો કે વેપાર કરવા માટે પ્રવેશ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંથી આગળ હવે જે અંગ્રેજો વિશેની છે માહિતી છે બરાબર કે અંગ્રેજોનું આગમન ભારતની અંદર કેવી રીતે થયું કેવી રીતે પ્રોપર્ટીએ ભારતની અંદર વેપાર કરે છે અને 150 વર્ષ સુધી એને ભારતની અંદર વેપાર કર્યો અને ભારતના જે પણ રોગો છે એની પરિસ્થિતિ આપણે આગળ બદલાઈ છે તો આ માહિતી છે એ હવે આગળના લેક્ચરની અંદર આપણે જોશો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તો અહીંયા જે કોઈ પણ જગ્યાએ મેં નીચે અંડરલાઈન કરેલી છે એ તમારે ખાસ જોવાની છે અને એ જ વસ્તુ આપણે એક વાર પણ પ્રશ્ન જવાબ એમસીક્યુ ખાલી જગ્યા બધાની અંદર પૂછાય છે કે જેથી કરીને આખી આખું તમારે આ રીડ કરવાનું છે અને એની અંદર ક્વેશ્ચન આન્સર છે એ તમારે આપવાના છે થેન્ક યુ